بسم اللہ الرحمن الرحیم ખોજા હેરિટેજ ડે નિમિત્તે યોજવામાં આવેલા પ્રોગ્રામમાં મને બે શબ્દ બોલવાનો મોકો આપ્યો એ બદલ આપ લોકોનો આભાર. હું મારી વાતની શરૂઆત કરું છું આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની નૂરાની હદીસથી. મૌલા ફરમાવે છે કે ખૈરુમા વર્રફલ આબા ઓ અલ અબના અલ અદબ, બહેતરીન ચીજ કે બાપ દાદાઓ પોતાની ઔલાદ માટે, પોતાની નવી નસ્લ માટે વારસા તરીકે છોડે છે એ છે અદબ. સારો અદબ કે જે આપણને આપણા વડીલો તરફથી વારસામાં મળે છે. આપણા ખોજા લોકો દુનિયામાં જ્યાં પણ વસે છે, જે ખૂણામાં રહે છે, એ બધાના અસલી વતન એટલે કે ગુજરાત, ઇન્ડિયાનું જે એક સ્ટેટ છે, હું ત્યાંનો રહેવાસી છું. ગુજરાતથી જ આપણા બાપદાદાઓ હિજરત કરીને દુનિયાના ખૂણે ખૂણામાં જઈને વસ્યા છે. ગુજરાત કે જ્યાં અત્યારે પણ હજારોની સંખ્યામાં આપણા ખોજા ભાઈઓ રહે છે, અલગ અલગ ગામોની અંદર નાની મોટી જમાતો છે, સંસ્થાઓ છે. ત્યાંના રાજુલા સિટી નામના ગામથી મારો તાલુક છે અને આપણા ખોજા ભાઈઓ આટલી નસલો વીતા બાદ, આટલા વર્ષો બાદ દુનિયામાં જ્યાં પણ જઈને વસ્યા છે, એમની નવી નસલ, નવી પેઢી, આવનારી જનરેશને અમુક પોતાના બાપદાદાઓના વારસાને સંભાળીને સાચવીને રાખ્યા છે. કઈ કઈ ચીજો છે એ તો ત્યારે જ જણાય કે જ્યારે જુદી જુદી જમાતોની આપણે વિઝિટ કરીએ, જુદા જુદા ગામના ખોજા ભાઈઓ સાથે મુલાકાત કરીએ. જો કે મને એવો મોકો હજી સુધી નસીબ નથી થયો. અમુક જમાતો મેં જોઈ છે, અમુક ખોજા ભાઈઓ સાથે મુલાકાત છે, જેથી અમુક વાતો નોંધપાત્ર છે જેને આપ લોકો સાથે શેર કરવા માગું છું. આપણા ખોજા ભાઈઓએ અત્યાર સુધી જે ચીજોને પોતાની અંદર સાચવીને રાખી છે એ છે દીનદારી. આપણા બાપ દાદાઓ, આપણા વડીલો જે ગામમાં જઈને વસતા તે ઇમામ બારગાહની સ્થાપના કરતા. ઓછી સંખ્યા હોવા છતાં પણ એક જમાત હોતી, એક સંગઠન, એક સંસ્થા. ત્યાં મદ્રેસાનો બંદોબસ્ત કરતા, આલિમનો બંદોબસ્ત કરતા, કબ્રસ્તાનની સગવડ કરતા અને સાથે મળીને અહલે બૈત અલૈહિમુસ્સલામની યાદ મનાવતા, અઝાદારી કરતા, નમાઝે જમાઅત અને એ બધા પ્રોગ્રામ નાની નાની જમાતોમાં પણ આપણને જોવા મળે છે. આ દીનદારીથી જોડાઈ રહેવું આ આપણા બાપદાદોનો વારસો છે કે જે આપણને મળ્યો છે. સાથોસાથ એક મહત્ત્વની ચીજ તે છે આપણી ગુજરાતી ભાષા. આપણા વડીલો, આપણા બાપદાદાઓ અને હજી સુધી મારાથી મોટી ઉંમરના લોકો પોતે ગુજરાતી ભાષામાં વાતચીત કરતા હોય અને પસંદ કરતા હોય કે આપણી ઔલાદ પણ ગુજરાતી ભાષા બોલે, સમજે. લખતા વાંચતા જો ભૂલાઈ ગયું હોય પણ જબાનથી અને સમજવાથી આ ભાષાને ના છોડે. ગુજરાતી ભાષા એવી મીઠી ભાષા છે, એવી સારી ભાષા છે કે આજની નવી જનરેશનને પણ દીન શીખવાડવા માટે, દીનદાર બનાવી રાખવા માટે આ ગુજરાતી ભાષા ઘણી જ ઉપયોગી અને ફાયદાકારક છે. આ વાતને હું એમને એમ નથી બોલતો, મારી આ વાતનો આધાર એ વાત ઉપર છે કે ચાર પાંચ કિતાબો ગુજરાતીમાં લખ્યા બાદ અને છેલ્લા 10 વર્ષથી જુદી જુદી જમાતોમાં ગુજરાતીમાં મજલિસો પડીને ખિદમતો કર્યા બાદ હું આટલું જરૂર કહી શકું છું કે મારી એજના જવાનો, 35-37 વર્ષના જવાનોની સાથે ગુજરાતીમાં બોલી અને દીનનો પૈગામ એ લોકો સુધી પહોંચાડી શકાય. ગુજરાતી ભાષાને આપણે એમને એમ ન જવા દઈએ. લોકો નવી નવી ભાષાઓ શીખતા હોય અને આ ગુજરાતી તો આપણી ભાષા જ છે, એને શા માટે હાથથી આપણે જવા દઈએ? કોઈ પણ ભાષા એટલે કલ્ચર, ભાષા એટલે અદબ, ભાષા એટલે કે આપણા વડીલોનો વારસો. ગુજરાતી ભાષાથી આપણે જોડાઈને રહીએ. આ ભાષા આપણી ઓળખાણ છે. જ્યાં પણ આપણે જઈએ દુનિયાના કોઈ ખૂણામાં ગુજરાતી ભાષી આપણને મળી આવે અને આપણા ખોજા ભાઈ હોય તો ત્યાં આપણને એકલાપણું નથી લાગતું, આપણા કોઈ છે એવો અહેસાસ થાય છે. મારી વાતને હું પૂરી કરું છું એક ગુજરાતી શાયરના શેરથી કે વાત જેને મારી સમજાતી નથી
તે કોઈ પણ હોય ગુજરાતી નથી. આપણે ગુજરાતી ભાષા કે જે આપણા બાપદાદાઓનો વારસો છે, આ ખોજા હેરિટેજ દિવસ નિમિત્તે આપણી ભાષાની આપણી કદર કરીએ અને આ ભાષાના મહત્ત્વને જાણીએ અને નવી નસ્લને આ ભાષાથી જોડીને રાખીએ, એવો જ મુજના ચીજનો એક નાનકડો સંદેશો છે. હું ઇમરાન જાફરી રેનિયોન આઇલેન્ડ ફ્રાન્સથી આપ લોકોથી વિદાય લઉં છું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.